તો એક આપના છે સ્વાગત છે મિત્રો ભારતીય સમુદાય શિક્ષણ સંઘના ઉપક્રમે આપણી કવિતા આપણા માટે એક અનોખો એવો કાર્યક્રમ શરૂ થયો છે કે જેમાં આપણા સાહિત્યની ઉત્તમ કૃતિઓ સવિશેષ કવિતાઓ જ એ જન સમુદાય સુધી પહોંચે એવી એક ભાવના રહેલી છે આજે આપણે કવિ દલપતરામ વિશે વાત કરીશું અને એમની જે બહુ જાણીતી કવિતા છે એના વિશે વાત કરીશું અમિતાબેન શાહે હમણાં બહુ જ એમના સરસ કંઠમાં એનું ગાન કર્યું છે અને કવિ દલપતરામ તો ઘેર ઘેર જાણીતું નામ છે પ્રેમાનંદ પછી ગુજરાતી ભાષા માટે જો કોઈએ સૌથી વધુ જહેમત ઉઠાવી હોય અને સૌથી વધુ પ્રમાણમાં લખ્યું હોય તો એ કેવળ કવિ દલપતરામ છે તો આવા કવિ દલપતરામ જે પોતાની જાતને ગુજરાતી વાણીના વકીલ તરીકે ઓળખાવતા હતા જેમને રાજ્ય તરફથી કવિશ્વર જેવો એક ખિતાબ આપવામાં આવેલો અને એમના સમયમાં ફાર્બસ જેવા એક અંગ્રેજ અધિકારી સાથે રહીને એમણે પોતાની માતૃભાષા માટે જે સેવા કરી છે જે તપસ્યા કરી છે એ બે છે એમની બહુ જ જાણીતી કવિતાઓમાં એક કવિતા આ છે ઊંટ કહે હવે કેટલી સરસ સરળ ભાષામાં સીધે સીધી જાણે કે આપણા શીરાની જેમ ગળે ઉતરી જાય એવી ભાષામાં એ બહુ કટાક્ષ કરે છે અને સમાજની અંદર જે દંભી લોકો છે એમને બરાબરનું પેલા પશુઓના માધ્યમથી પ્રાણીઓના માધ્યમથી એક પ્રકારની શિખામણ આપે છે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતરમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે હવે જુઓ કે પ્રાણીઓની સભા મળી છે અને એની અંદર ઊંટભાઈ ઊભા થઈને ભાષણ કરવા માંડે છે કે આ સભાની અંદર તો હું જે કંઈ જોઉં છું જે કોઈ પ્રાણીઓ છે પક્ષીઓ છે એ બધા કોઈને કોઈ રીતે વાંકા અંગવાળા છે વાંકા અંગવાળા છે એના પાછા ઉદાહરણો એ શરૂ કરી દે છે કે જુઓ ભૂતળમાં એટલે કે સૃષ્ટિમાં પૃથ્વીમાં ખુદ નરસિંહ મહેતાએ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું એમ કરીને પૃથ્વીને માટે ભૂતળ શબ્દ વાપરેલો છે તો કવિએ અહીં ભૂતળ શબ્દ વાપર્યો ઊંટના મોઢે અને પછી કે છે કે જુઓ અહીં જેટલા બધા પ્રાણીઓ છે પશુઓ છે પક્ષીઓ છે એ બધામાં કંઈક ને કંઈક એનું કોઈ ને કોઈ અંગ ખોડવાળું છે વાંકું છે કદરૂપું છે હવે ઊંટભાઈ કેટલા કદરૂપા છે એ તો સૌ જાણે છે પરંતુ કોઈ બોલતું નથી ત્યારે ઊંટભાઈ એક પછી એક ઉદાહરણો આપવા માંડે છે બધાને ટકોરવા માંડે છે કે જુઓ બગલાની ડોક વાંકી આમ ધોળો બાસતા જેવો દેખાતો હોય ભગભગત કહેવાતો હોય પરંતુ એની ડોક વાંકી છે અરે પોપટની ચાચ વાકી હવે કહે છે કે જુઓ પોપટ તો માણસ જેવી બોલી બોલતો હોય એનામાં એ બધું ખરું સરસ લાલ એની ચાચ હોય કાળો કાઠલો હોય પણ તો ચાચ કેવી એ લાલ ખરી પરંતુ વાંકી કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે એ કહે છે કે જુઓ આ મનુષ્ય જેના ઉપર સૌથી વધારે ભરોસો કરે છે અને જેને વફાદાર પ્રાણી ગણે છે એવો કૂતરો તો કૂતરો ગમે તેટલો વફાદાર હોય ને ગમે તેટલો સારો ગણાતો હોય પરંતુ એનો એની પૂંછડી તો વાંકી જ છે કૂતરાની પૂંછડી કદી સીધી ના થાય એને જમીનમાં દાટો તો એ તો બાકીને વાંકી જ રહે તો એનો વાંકો વિસ્તાર છે હજી બાકી રહી જતું હોય એમ એ પ્રાણી જગતમાં સૌથી મોટા પ્રાણી તરીકે ઓળખાતા એવા હાથીને પણ છોડતા નથી હાથીના માટે કવિ વારણ શબ્દ વાપર્યો છે તો વારણની સુંડ વાંકી સ્વરૂપ જોઈને તો બધાને એમ લાગે કે આનાથી તો વધારે મોટું કોઈ પ્રાણી પ્રાણી જગતમાં છે જ નહીં પરંતુ એની સૂંઢ વાંકી છે અને પેલો વાઘ એક ત્રાડ નાખે અને બધા થરથરી ઉઠે તો એ વાઘના છે નખ વાંકા વાઘને પણ એવા ચટાપટાવાળું વાઘ છે જોઈને એના ઉપર તો માતાજી સવારી કરે છે એટલે એ પણ પૂજાય છે છે પરંતુ તો જો ખરા એના નખ ઊંટભાઈને આ બધાનો કોઈ ને કોઈ કદરૂપુ અંગ દેખાય છે તો ભેંસને તો શેર વાંકા ભેંસ દૂધ આપે છે એ તો જાણે કે આખી આખી દૂધની ડેરી છે પરંતુ એના માથા ઉપર ભેંસને તો શિર વાંકા શિંગડાનો બહાર છે એના ઉપર વાં વાંકા શિંગડા છે તો ના ચાલે ને એટલે એ પણ કદરૂપી છે હવે આટલું બધું બોલ્યા પછી પેલું શિયાળ ચૂપસાનું રહે શિયાળ બહુ જ હોશિયાર પ્રાણી ગણાયું છે ચાલાક પ્રાણી ગણાયું છે ચતુર પ્રાણી ગણાયું છે એટલે સમાજમાં પણ કેટલાક ચતુર લોકો હોય છે જે આવા કોઈ દંભી માણસો આખી દુનિયાની ટીકા કરતા ફરતા હોય અને પોતાના સામે તો જોતા જ ના હોય તો એવાઓને બરાબરનું સમયસર સંભળાવી દેતા હોય છે શિયાળથી રહેવાતું નથી એટલે આ બધું સાંભળીને શિયાળ પેલા કંઈ આગળ વધે અને બીજા પ્રાણીઓ અને બીજા પક્ષીઓની વાત કરે એના પહેલાં એ બોલી ઉઠે છે કે અન્યનું તો એક વાંકું પણ એ ઊંટભાઈ આપના તો અઢાર છે હવે ઊંટના અઢારે અંગ વાંકા છે એ કોણ નથી જાણતું ઊંટને પોતાને ખબર હોય પરંતુ એ પોતાના વાંકા અંગોની સામે ના જુએ પોતાનો ચહેરો કેવો દર્પણમાં દેખાય છે એ ના જુએ અને બાકીની આખી દુનિયાની ટીકા કર્યા કરે આ દુનિયાનો દસ્તુર બની ગયો છે સમાજની અંદર કેટલાક લોકો એવા હોય છે કે જે બીજાની ટીકા જ કરવામાં રમમાન રહે છે એ પોતાનો વાંક છે કે પોતાનો કયો દોષ છે એની એનો તો ઢાંક પીછોડો જ કર્યા કરતા હોય છે તો એ સામે આ એક અદ્ભુત કટાક્ષ કાવ્ય છે દલપતરામે અનેક કાવ્યો લખ્યા છે એમને આબુનું વર્ણન પણ કર્યું છે અંધેરી નગરીની વાત પણ કરી છે અને ઈશ્વરની પ્રાર્થનાના કાવ્યો પણ લખ્યા છે આવા એક મોટા મહાન કવિએ એક કટાક્ષ કાવ્ય આરતી આપીને સમાજની એક રીતે સેવા કરી છે કે જુઓ સમાજની અંદર જે કહેવાતા બોલકા માણસો હોય છે પોતાની જાતના જ વખાણ કર્યા કરે બાકીના બાકીના બધાને પોતાના કરતા જાણે કે ઉતરતા જ ગણે અને બધાની ટીકા જ કરતા ફરે તો એવા લોકોની સામે એમણે સીધો જ અરીસો ધરી દીધો છે અને એ શિયાળના માધ્યમથી ધર્યો છે એટલે શિયાળ જેવા ચતુર પ્રાણીઓ આમ શિયાળને આપણે લુચ્ચું પ્રાણી કહીએ છીએ પણ અહીં આગળ શિયાળ એક ખરેખર સાચા બોલા પ્રાણી તરીકે પ્રગટ થાય છે એટલે સમાજમાં એવા કેટલાક લોકો પણ હોય છે કે જે દંભી લોકોના દંભનો પર્દાફાશ કરે છે અને એ અહીં શિયાળ એનું પ્રતિક બનીને આવે છે ત્યારે કવિ દલપતરામે આપણને એક નેત્રદીપક આંખ ઉઘાડે એવી વાત કરી દીધી કે બાકીની આખી દુનિયા ગમે તેવી હોય પરંતુ તમે પોતે કેવા છો એ તો જરા જુઓ અને આ વાત કરીને એમણે સમાજની અંદર જે દંભી લોકો કહેવાતા મોટા લોકો પોતાની જાતના જ વખાણ કરાવતા રહે છે એમની સામે એક જબરજસ્ત કટાક્ષ કરીને એમને પોતાનું આત્મનિરીક્ષણ કરવા માટે પ્રેર્યા છે માણસે પોતાની જાત સામે જોવું જોઈએ કે ભાઈ હું કેટલામાં છું બીજાના દોષ કાઢતા પહેલાં આપણે આપણો દોષ જોવો જોઈએ માણસ માત્ર એ ભૂલને પાત્ર હોય છે પરંતુ આપણે તો જાણે કદી ભૂલ કરી જ ના શકીએ અને આખી દુનિયા ભૂલ કરતી ફરે છે એવું કહેતા ફરીએ તો એ બરાબર નથી કવિએ એક સાચા અર્થમાં આ કવિ કર્મ કર્યું છે અને એક બોધ કાવ્ય આપણને કટાક્ષ કાવ્ય રૂપે આપ્યું છે ત્યારે એવું એક કટાક્ષ કાવ્ય આપણને આજે સાંભળવા મળ્યું અમિતાબેનના કંઠે અને સમુદાય શિક્ષણ સંઘના ઉપક્રમે અને એ પણ કીધું સરળ ભાષામાં ક્યાંય કશું કોઈને સમજાવવું પડે એવું પણ નથી પ્રાણીઓના ઉદાહરણ આપે છે પક્ષીઓના ઉદાહરણ આપે છે અને ઊંટના અને શિયાળના માધ્યમથી આખું કાવ્ય કહે છે તો આનું નામ કવિ કે જે સીધી રીતે નહીં આડકતરી રીતે આખી વાત કરે ખૂબ ખૂબ આભાર અને ફરી પાછા બીજી વાર મળીશું થેન્ક યુ